દિયોદરમાં થયેલા થપ્પડકાંડની ગૂંજમાં હવે ધીમે ધીમે રાજકીય ગૂંજ સંભળાઈ રહી છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ આ મામલે આમને સામને આવી જતા રાજકારણ પણ ગરમાયું છે. અને બીજી તરફ બનાસકાંઠા પોલીસને થપ્પડકાંડમાં કોઈ જાતિવાદનું ઝેર ફેલાવતું હોવાની ગંધ પણ આવી રહી છે. ત્યારે જુઓ આ અહેવાલમાં થપ્પડકાંડમાં કોણ શેકી રહ્યું છે રાજકીય રોટલા. વધુ વકર્યો ખેડૂત આગેવાનના થપ્પડનો વિવાદ. આગામી સમયમાં નવો વળાંક લઈ શકે છે થપ્પડકાંડ. થપ્પડકાંડના પડઘા દિલ્હી સુધી પડ્યા. ખેડૂત નેતા રાકેશ ટિકેત જોડાશે ખેડૂત પદયાત્રામાં. અમરાભાઈના સમર્થનમાં રાકેશ ટિકેત. બનાસકાંઠાના દિયોદરમાં સરકારી કાર્યક્રમમાં થયેલ થપ્પડકાંડનો વિવાદ હવે ગુજરાતની તમામ સીમાઓ પાર કરી દિલ્હીના રાજનીતિમાં એન્ટ્રી મારી ચૂક્યો છે. વિવાદ દિવસે ને દિવસે વધુ આગ પકડી રહ્યો છે. આગ બુઝાવવાની જગ્યાએ વધુ ફેલાઈ રહી છે. દિલ્હીની રાજનીતિમાં ખેડૂત નેતા તરીકે નામ ના મેળવેલ રાકેશ ટિકેત હવે ગુજરાતના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીના સમર્થનમાં આવી ચૂક્યા છે. રાષ્ટ્રીય કિસાન નેતા રાકેશ ટિકેત પદયાત્રામાં જોડાશે. 18 ઓગસ્ટે ખેડૂતોની પદયાત્રામાં જોડાશે ટિકેત. 18 ઓગસ્ટે ખેડૂતોની પદયાત્રા ગાંધીનગરમાં પહોંચશે. બનાસકાંઠાના દિયોદરથી નીકળેલી પદયાત્રા મહેસાણા પહોંચી ત્યારે અમારા સહયોગી કેતન સાથે જેમણે થપ્પડ મારવામાં આવ્યો હતો તે ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ વાતચીત કરી અને આશા વ્યક્ત કરી કે રાષ્ટ્રીય ખેડૂત નેતા તરીકે રાકેશ ટિકેત 18મીએ તેમની સાથે જોડાશે. ગુજરાત સંગઠનોને, ખેડૂત સંગઠનોને આહવાન કર્યું છે અને ખેડૂત સંગઠનોએ ટિકેત સાહેબને પણ આહવાન કર્યું છે. એમની અમારી માગણી સ્વીકારી અને એમને સમર્થન આપતા હોય તો અમારો ઉત્સાહ અલગ છે અને અમને સમર્થન આપે એમ જ અમારી ભલાઈ છે. જોડાવાનો છે, અમે આમંત્રણ અમારા ખેડૂત સંગઠનોને આપ્યું છે, એ જોડાવાના છે એવો મેસેજ ફરે છે, એટલે અમને પણ વિશ્વાસ છે કે અમારી સાથે જોડાશે. જો કે તમને જણાવી દઈએ કે ખેડૂત આગેવાન અમરાભાઈ દાવો કરી ચૂક્યા છે કે ગુજરાતના 69 ખેડૂત સંગઠનનું તેમને સમર્થન છે. આ તરફ 18 ઓગસ્ટ જેમ જેમ નજીક આવી રહી છે તેની સાથે જ હવે થપ્પડકાંડના ઘેરા પડખા પડવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે. આ થપ્પડકાંડ પર રાજકારણ ગરમાયું છે. થપ્પડકાંડમાં જાતિવાદનું ઝેર ફેલાવવાનો પ્રયાસ. દિયોદર DYSP એ કરી લોકોને અપીલ, એકબીજાની જાતિ પર ટિપ્પણી ન કરવા આહવાન, સોશિયલ મીડિયામાં ખોટી કમેન્ટ ન કરવા અપીલ. પોલીસનું કહેવું છે કે કેટલાક અસામાજિક તત્વો આ ઘટનાનો ફાયદો જાતિવાદ ફેલાવીને ઉઠાવી શકે છે. જે પણ આવી અસામાજિક તત્વો દ્વારા કોમેન્ટો પાસ કરવામાં આવતી હોય અને ચૌધરી સમાજ અને ઠાકોર સમાજ વિરુદ્ધ આ પ્રકારની ટીકા ટિપ્પણી કરવામાં આવતી હોય અને જો પોલીસના ધ્યાનમાં આવશે તો પોલીસ એના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરશે, એના વિરુદ્ધ ગુનો પણ દાખલ કરશે કે જેથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં. ખેડૂત આગેવાન અમરાભાઈને થપ્પડ મારનાર અર્જણ ઠાકોરના નિવેદન બાદ પણ થપ્પડકાંડનો વિવાદ વકરી રહ્યો છે. અર્જણ ઠાકોરે આ સમગ્ર થપ્પડકાંડ પર ખુલાસો કરતા કહ્યું કે આ ઘટનામાં દિયોદરના ધારાસભ્ય કેશાજીનો કોઈ હાથ નથી. અંગત અદાવતમાં મેં અમરાભાઈને લાફો માર્યો છે, તેમ છતાં આ મામલે ચૌધરી ઠાકોર સમાજમાં જાતિવાદ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની ગંધ પોલીસને આવી છે. અમરાભાઈએ પણ આ મામલાને જાતિ જાતિનો ઝઘડો ન ગણાવી 56 લાખ ખેડૂતો અને ધારાસભ્ય વચ્ચેનો વિવાદ ગણાવ્યો છે. ખરેખર પોલીસ તંત્રનો અમે આભાર માનીએ છીએ. આ સમાજ વિરોધી કોઈ છે નહીં, અમારું ખેડૂતોનો છે, તમામ સમાજો અમારા ખેડૂતોની અંદર સમાયેલા છે, એટલે આ પ્રશ્ન છે અમારા જગતનાથનો છે, ગુજરાતના 56 લાખ ખેડૂતોનો છે, કોઈ પણ સમાજનો નથી. દીવામાં થપ્પડકાંડના વિવાદમાં બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે પણ ઝંપલાવ્યું. ખેડૂત આગેવાનને થપ્પડ માર્યાની ઘટના પર તેમનું પહેલીવાર નિવેદન સામે આવ્યું. પરબત પટેલે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ મૂકતા કહ્યું કે આ જાતિ જાતિનો નહીં પરંતુ બે લોકોનો ઝઘડો છે, એટલે જાતિવાદનો ઝેર ઓકવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. આ કોઈ જ્ઞાતિઓ નથી ઝઘડી, બે જણ ઝઘડ્યા છે, એમાં મારો ધારાસભ્ય કોઈ નથી. ધારાસભ્ય તો તમને બોલાયા હતા, તમે બહાર જઈને તમારા કોઈ જૂના હિસાબો ચૂકતે કરો અને પછી
ધારાસભ્યનું રાજીનામું નીકળે છે, તમારા કેવાથી રાજીનામું મળે? સાંસદ પરબત પટેલ નું કેશાજી ચૌહાણ ને ખુલ્લું સમર્થન, નહીં લેવાય એમએલએ કેશાજી ચૌહાણ નું રાજીનામું. અમરાભાઈએ દેવદરના ધારાસભ્ય પર થપ્પડકાંડ કર્યાનો આક્ષેપ મૂક્યો છે, જેના જવાબમાં બનાસકાંઠાના સાંસદે નિવેદન આપ્યું. પરબત પટેલે તો આ મામલે આમ આદમી પાર્ટી પર પણ રીસનના ચાપખા માર્યા. પાટણને શું લેવા દેવા? કઈ કોંગ્રેસ વાળા ભેગા જોઈન્ટ થઈ ગયા, આપ વાળા ભેગા જોઈન્ટ થઈ ગયા, ઈ તો રાહ જોઈ બેઠા છે. તમે કોમ કરો એટલે વચ્ચે ફૂદી પડા. થપ્પડકાંડ પર એમએલએ કેશાજી ચૌહાણે તોડ્યું મૌન. ખેડૂત આગેવાન અમરાભાઈએ કેશાજી ચૌહાણનો માંગ્યું છે રાજીનામું. ધારાસભ્ય કેશાજી ચૌહાણ પર થપ્પડકાંડનો છે આરોપ. જેમના પર થપ્પડકાંડનો આક્ષેપ છે તેવા ધારાસભ્ય કેશાજી ચૌહાણે 7 દિવસ બાદ થપ્પડકાંડ પર મૌન તોડતા સમગ્ર ઘટના મામલે દિલગીરી વ્યક્ત કરી અને સમગ્ર ઘટનાને વખોડી છે. આજે 7મી તારીખે જે બનાવ બન્યો એ દુઃખદ છે અને હું વખોડું છું, એનાથી હું દુઃખી પણ છું. ત્યારે હવે જોઈ રહ્યું કે આ થપ્પડકાંડનો મામલો કેશાજીના આ નિવેદન બાદ શાંત પડે છે કે ઉગ્ર બને છે.